मरती वक्त बाप कदाच रूपियो आपीने न जाय पण सारी शिखामण आपीने जाय ने तो कहजो तमे के मारा मां बापे भले रूपिया नथी आप्या पण रूपिया ने टक्कर मारे एवा सरस मजाना संस्कार आपीने गया छे। एक छोकरी ने एना बापे पूछ्यु तो बेटा केवा छोकरा साथे तारा लग्न करावू। छोकरी नो जवाब सांभळजो। छोकरीए कीधु पप्पा तमारा जेवो रॉयल नेचर जेनो होय ने एवा छोकरा साथे लग्न करावजो कारण के बापनी पासे संस्कार छे। जेनो नेचर रॉयल हशे એની પાસે સંસ્કાર ઓટોમેટિક આવવાના છે। સંપત્તિ આવ્યા પછી જઈ શકે છે, સંસ્કાર ખાલી આ ભાવ પૂરતા નથી, આ ભાવમાં પાડેલા સંસ્કાર પરલોકમાં પણ આવી શકે છે। જે જે વીઆર સેવા ગ્રુપના યુવાનો છે ને એમને મારે એટલું જ કહેવું છે, તમારા સંતાનને આજે તમે 3 વર્ષથી 2 વર્ષથી કે 1 વર્ષથી વીઆર શરૂ કર્યો હશે, હજી તમારા પગની અંદર જોર છે, શરીરમાં તાકાત છે, બીજા 5, 15, 20 વર્ષ સુધી તમે વીઆર કરશો, પણ તમારે એક દિવસ શરીર થાકશે, તમારો દીકરો મોટો થશે, એને બીજું બધું આપો કે ન આપો એ તમારો વિષય છે। મારા તરફથી તમને એક જ સૂચના છે, તમારી જગ્યા ખાલી ન રહેવી જોઈએ। જે દિવસે તમે રિટાયર થાવ તમારી સીટ ઉપર તમારો દીકરો તમારા વારસદાર તરીકે વીઆર સેવામાં જોડાવવો જોઈએ અને આ જ મોટો સંસ્કાર આ પરંપરા જો ચાલી રહે આ પરંપરા જો ચાલીને તો હું એમ તમને કહું ખાલી 21મી સદી પૂરતા આપણે નિશ્ચિત નથી થવાના। આ પરંપરા તમામ યુવાનો જો નક્કી કરે કે મારી પાછળ મારો દીકરો પણ આ જ પરંપરાને ચલાવે, 21મી સદી પૂરતા આપણે નિશ્ચિત નહીં થઈએ, 21,000 વર્ષ સુધી ભગવાનનું શાસન ચાલવાનું છે, 21,000 વર્ષ માટે આપણે નિશ્ચિંત થઈ જશું। આપણે હવે વિચાર કરવાનો નથી કે આગળ કોણ કરશે, બસ દરેક બાપ પોતાના સંતાનને આટલું વારસામાં આપી જાય આપણે નિશ્ચિત છે। વર્તમાન કાળના યુવાનોની જો વાત કરું ને, તમને એમ લાગતું હશે કે મેં પ્રેરણા કરી, આ બધા એમ બોલે કે તમે મેં પ્રેરણા કરીને તમે ઝીલી ઝીલી એ કરતા હું બોલું છું ને તમે ઝીલો છો એમ નહીં, તમારી યોગ્યતા છે ને માટે તમે ઝીલ્યું છે। યુવાનો હજારો છે, અમદાવાદમાં ઓછા યુવાન છે, હજારો યુવાન છે, અને છતાં 5 કે 6 કે 7 ગ્રુપ મળીને આપણે 1,000 યુવાનોને હજી જોડી નથી શક્યા, અને જે જોડાયા છે એની પાછળ મારી કદાચ પ્રેરણા, પણ એ પ્રેરણા 10% છે, તમારા મા બાપે આપેલા સંસ્કાર છે ને એ 90% રોલ ભજવે છે, તમારા મા બાપના સંસ્કાર છે। તમને આવી ઉત્તમ પત્ની મળી છે એ પણ તમારું બહુ મોટો પ્લસ પોઈન્ટ છે, નહીં તો તમારી વાઈફ તમને ના પણ કહી શકતી હતી કે નથી જવું, બેહી જાઓ, તમને અમારા માટે ટાઈમ નથી ને મારા સાહેબ માટે 4-4 કલાક આપવા છે, તમારો દીકરો કઈ સ્કૂલમાં ભણે છે, કયા ક્લાસમાં ભણે છે એની તમને ખબર નથી, સાચી વાત, ઘણા એવા લલ્લુ હોય છે, બોલો એને કઈ સ્કૂલમાં છે ને કયા ક્લાસમાં, આપણે પૂછીએ, એક છોકરો હતો ને એના બાપને મેં પૂછ્યું કે એક સ્ટાન્ડર્ડમાં છે, તો બાપ કે 5માં, બોલો કે પપ્પા જૂઠું શું કામ બોલો, ચોથામાં તો શું હશે, છોકરો પપ્પાને ઉતારી પાડી। તમને તમારા સંતાનની ખબર નથી, પણ તમને તમારા સાધુ મહારાજની જે પડી છે ને એમાં હું એકલો રોલ નથી ભજવતો, તમારા મા બાપ, તમારો પરિવાર, તમારી પત્ની, તમારા સંતાન, તમારા ભાઈ બહેન, આ બધાનો રોલ છે, બધાના પ્લસ છે। આ બધું જયારે ભેગું થાય છે ને ત્યારે તમે એક વિહાર કરી શકો છો, ઘરમાં એક વ્યક્તિ આડી ફાટી જાય ને તો તમને ચૂપ મારીને બેસાડી શકે એમ છે, અને નિશ્ચિંતપણે તમે આજે નિર્વિઘ્ને જે વિહાર કરી રહ્યા છો, કરાવી રહ્યા છો, આ બધા જ એમાં કારણ છે। એકલો જસનો ટોપલો હું ખાઉં એમાં મજા નથી, એવો સ્વાર્થી પણ હું નથી, બધો જ જસ તમે મને આપી દો, બધા હાર તમે મને પહેરાવી દો, આજે આ બધાને ભેગા કરો, તમારા પરિવારને ભેગા કરવાની પાછળ કારણ એક જ છે, મારે તમને ધન્યવાદ જેટલા આપવા છે એના કરતા 10 ગણા ધન્યવાદ તમારા પરિવારને આપવા છે। અને એથી આગળ કહું કે આવતીકાલે એવું પણ સાંભળવા મળશે કે વીઆર સેવામાં કોઈ યુવાનનું એક્સિડન્ટ થયું છે, પોસિબલ છે ને, સાધુ સાધ્વીના થઈ શકે, તમે સાધુ સાધ્વીને અંદર ચલાવો, તમે જયારે મેઇન રોડ ઉપર ચાલતા હો તો સાધુ સાધ્વીનું થઈ શકે, તમારું ના થઈ શકે, અને એવું ક્યાંક કોકનું એક્સિડન્ટ સાંભળ્યા પછી તમારા ફેમિલીએ હજી સુધી તમને એમ નથી કીધું કે ફલાણાનું એક્સિડન્ટ થયું, આવતીકાલે તમારું પણ થઈ શકે એમ છે, માટે પણ આપણે નથી જવું, કીધું કોઈને, કીધું કોઈને ક્યારે અટકાવ્યા ખરા, આ બહુ મોટી એમની ખાનદાની છે, જિન શાસનના સાધુ અને સાધ્વી
એને જે મહત્વ તમે લોકો આપ્યું છે ને એ જયારે અમે સાંભળીએ છીએ ને ત્યારે અમારી આંખમાંથી આંસુ નીકળી જાય કે આમાં એક રૂપિયો તમને નથી મળવાનો, કોઈ તમે પેઢ માણસો નથી, ભક્તિ ભાવથી આવો છો, એટલું જ નહીં તમારા પ્રાણ તમારી જાન એને તમે હાથમાં રાખીને જયારે અમારી સાથે વિચાર કરો છો ને અને તમારું ફેમિલી જયારે તમને એ માર્ગે જવાની છૂટ આપે છે ને ત્યારે તમને કહું રૂપિયા આપવા એને અર્પણ કહેવાય, રૂપિયા આપવા કોઈ સુકૃતની અંદર રૂપિયા આપવા એ અર્પણ કહેવાય, પણ પોતાની પ્રિય વ્યક્તિ આપી દેવી એને સમર્પણ કહેવાય છે. આ લોકોએ સમર્પણ કર્યું છે, કોકે પોતાનો સેથીનો સિંદૂર ભગવાનના શાસનને સમર્પિત કર્યો છે, કોઈ મા બાપ એકનો એક દીકરો છે, કમાવ દીકરો છે, જે આંધળાની લાકડી કહી શકાય એવો દીકરો છે, અને એ દીકરાને પણ કહે છે બેટા રોજ જવું હોય તો પણ તમને મારા તરફથી છૂટ છે. આ મા બાપે પોતાના સંતાનનું સમર્પણ કર્યું કહેવાય. આવું સમર્પણ જીન શાસનની અંદર જ જોવા મળે, બાકી ક્યાંય જોવા ન મળી શકે.